વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર અંબાજીમાં સ્થાપિત થશે. બનાસકાંઠામાં આવેલા આદ્યશક્તિમાં અંબાના ધામ અંબાજી ખાતે આવનાર સમયમાં વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર સ્થાપિત થશે, જેનું નિર્માણ કાર્ય જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આદ્યશક્તિમાં અંબાના ધામ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવનાર દિવસો અને સમયમાં વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર સ્થાપિત કરવામાં આવશે. શ્રીયંત્રનું નિર્માણ નિર્વિઘ્ન પૂર્ણ થાય એ હેતુસર દીપેશભાઈ પટેલ અને જય ભોલે ગ્રુપ અમદાવાદના સભ્યો દ્વારા શ્રીયંત્રની પ્રતિકૃતિ સમાન મેરુ શ્રીયંત્ર સાથે ચારધામની યાત્રાનો અંબાજી ખાતેથી પ્રારંભ થનાર છે. એમની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનાવાલે વહેલી સવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મેરુ શ્રીયંત્રની પૂજા અર્ચન કરી જય ભોલે ગ્રુપ અમદાવાદની ચારધામ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. માં અંબાના ચરણોમાં માં અંબાનું શ્રીયંત્ર પંચધાતુ સોના ચાંદી તાંબુ પિત્તળ અને લોખંડમાંથી લગભગ 2200 કિલોગ્રામનું શ્રીયંત્ર બનાવવામાં આવી રહ્યું છે. આ શ્રીયંત્રના નિર્માણમાં કોઈ વિઘ્ન ન આવે એ માટે જય ભોલે ગ્રુપ અમદાવાદની ચારધામની યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચારધામ અને તિરુપતિ બાલાજી યાત્રામાં શ્રીયંત્રની પ્રતિકૃતિ રૂપે 32 કિલો વજનનું મેરુ શ્રીયંત્ર લઈ જવામાં આવી રહ્યું છે. દ્વારકા, બદ્રીનાથ, જગન્નાથપુરી, રામેશ્વરમ, તિરુપતિ બાલાજી તથા કોલ્હાપુર મહાલક્ષ્મી માતાની ચારધામની આ યાત્રા દરમિયાન એકાદ મહિના જેટલો સમય લાગશે અને 11,000 કિલોમીટરની મુસાફરી થશે. જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા વિશ્વના સૌથી મોટું શ્રીયંત્ર બનાવવા 2 મહિનાથી મહેનત કરવામાં આવી રહી છે. આ શ્રીયંત્ર બનતા હજી 2 મહિના જેટલો સમય લાગશે. આના નિર્માણમાં 25 જેટલા કારીગરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ કાર્યમાં કોઈ પણ સંકટ કે વિઘ્ન ન આવે તે માટે શ્રીયંત્રની પ્રતિકૃતિ સમાન 32 કિલોના મેરુ શ્રીયંત્ર સાથે અંબાજીથી ચારધામની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી સિદ્ધિ વર્મા, અંબાજી મંદિરના પૂજારી અને જય ભોલે ગ્રુપ અમદાવાદના સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિચાર તો જ્યારે અમે મિત્રો સાથે મળીને જ્યારે અમે ડોલાશ્રમ ગયા હતા ત્યારે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર 3.5 ફૂટનું અમે જોયું હતું ત્યાં આગળ, ત્યારે જ અમે એવો સંકલ્પ કર્યો હતો કે આ જો ત્યાં આગળ હોય તો આ પછી આપણે ગુજરાતમાં મા અંબાના દરબારમાં કેમ નહીં. તો ત્યારથી અમારો વિચાર ચાલતો આવ્યો અને અત્યારે હવે અમલ થવા જઈ રહ્યો છે. તો 4.5 ફૂટનું શ્રીયંત્ર અને આશરે 2200 કિલોની આસપાસ વજન રહેશે. 5 ધાતુનું છે, તેની અંદર સોનું ચાંદી તાંબુ પિત્તળ અને લોખંડ આ 5 ધાતુથી બનવા જઈ રહ્યું છે. અંદાજિત કિંમત કેટલી હશે? અંદાજિત 1 કરોડની આસપાસની કિંમત છે, જે અમે બધા 50 મિત્રો ભેગા થઈ અને આ કાર્યને સંપૂર્ણપણે પૂરો કરવા જઈ રહ્યા છે. કારીગરો બનાવી રહ્યા છે, કેટલો સમય લાગશે? 2 મહિનાથી 25 જણા દિવસ રાતની મહેનત કરી રહ્યા છે અને હજુ પણ 2 મહિના લાગશે, એટલે 4-5 મહિનાનો અંદાજિત સમય છે. જય ભોલે ગ્રુપ દ્વારા જે મા અંબાની જે યંત્ર છે એનું 2200 કિલોનું પ્રતિમા લગભગ 5 ધાતુ સોના ચાંદી તાંબા પિત્તલ અને લોહા આ બધા ધાતુઓથી થઈને 2200 કિલોની પ્રતિમા બનાવી છે અને એની એક પ્રતિકૃતિ 32 કિલોની આજે એ લોકો લઈને ચારે ધામ, ચારે મઠ, તિરુપતિ બાલાજી આ બધા જ સ્થળો ઉપર એક પવિત્ર યાત્રા કાઢી રહ્યા છે, જેનાથી આ યંત્ર જ્યારે સ્થાપિત કરાય તો એને કોઈ વિઘ્નો ના આવે. અને આ હું માનું છું ખૂબ સારું એક કામ જય ભોલે ગ્રુપ દ્વારા આજે અહીંયા શરૂ કરવામાં આવ્યો છે અને આ મારું ભાગ્ય છે કે મને અહીંયા એને ઝંડી આપીને એની શરૂઆત કરવાનું તક મને પ્રદાન થયું. હું જિલ્લા વહીવટીતંત્ર, મંદિરના ટ્રસ્ટ અને બધા રહેવાસીઓ તરફથી હું જય ભોલે ગ્રુપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમની જે પણ પ્રયત્ન છે એમાં એમને સફળતા મળે.